नमस्कार विद्यार्थी मित्रों, दिलगण परिवार वती उमेश्वर आजना वीडियो लेक्चर में आपनो हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों, आपणे धोरण 10 सामाजिक विज्ञान विषयनो अभ्यास करी रह्या छीए, जेनी अंदर आपणे हालमां वात करता हता प्रकरण नंबर 19 मानव विकास। विद्यार्थी मित्रों, गावना वीडियो लेक्चर नी अंदर आपणे मानव विकास नो अर्थ समझ्या, त्यारबाद मानव विकास अंक छे तेनी समझ मेळवी के मानव विकास अंक नक्की करवा माटे જે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ છે યુએનડીપી, જે માનવ વિકાસ અહેવાલ રજૂ કરે છે, તેમાં કયા નિર્દેશકોનો ઉપયોગ થાય છે, આ ઉપરાંત તેના પછી આપણે વાત કરી હતી કે ભાઈ માનવ વિકાસ અહેવાલની કે જેની અંદર અલગ અલગ દેશોનો જે માનવ વિકાસ અંક છે એ કેટલો છે, એનો ક્રમ કયો છે, અને આપણે વાત કરી હતી કે ભાઈ માનવ વિકાસના અંકમાં વધારો કરવા માટે એટલે કે વિકાસ સાધવા માટે, માનવ વિકાસમાં વિકાસ સાધવા માટે કેટલાક અવરોધો છે, કેટલાક પડકારો છે, જે માનવ વિકાસ સાધવામાં એમ કહીએ ને કે નડતરરૂપ બને છે, અવરોધ પેદા કરે છે, તો એવા કેટલાક મહત્વના અવરોધ વિશે એટલે કે પડકાર વિશે આપણે વાત કરવાની છે। તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે માનવ વિકાસ સામેના જે પડકારો છે એની સમજ મેળવીશું। ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, માનવ વિકાસ સામે પડકાર, માનવ વિકાસ સામેના પડકાર। તો વિદ્યાર્થી મિત્રો, પડકાર ચેલેન્જ કેમ ચેલેન્જ? કારણ કે દરેક દેશોએ પોતાનો વિકાસ સાધવા માટે જે અવરોધો છે એને ચેલેન્જની જેમ લેવા પડશે, એટલે કે એને પડકારની જેમ લેવા પડશે અને એનો સામનો કરવો પડશે, તો જ એ વિકાસ સાધી શકે। તો આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે માનવ વિકાસ અહેવાલની અંદર જે આપણે કે પ્રથમ 5 ક્રમના દેશો છે, નોર્વે છે, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ, ડેનમાર્ક, બરાબર, અને નેધરલેન્ડ, આ 5 દેશોનો માનવ વિકાસ છે એનો અંક છે એ વધારે છે અને પ્રથમ 5 ક્રમમાં આવે છે, બરાબર। તો આ જો 5 દેશો સાથે આપણે સરખામણી કરીએ, આપણે એટલે કોણ તો ભારત, તો કે 5 દેશો સાથે આપણે સરખામણી કરીએ તો ભારતને આ નિર્દેશકોને ધ્યાનમાં રાખીને નિર્દેશકોના ક્ષેત્રમાં કયા કયા નિર્દેશકો, તો કે આપણે જાણીએ છીએ શિક્ષણ, આરોગ્ય અને આવક, આ 3 ક્ષેત્રને ધ્યાનમાં રાખીને હજી ઘણી બધી મંઝલ કાપવાની છે। મંઝલ એટલે કે હજી આપણું જે લક્ષ્ય છે એ ખૂબ જ દૂર છે, ઘણી બધી આપણે જે રસ્તો કાપવાનો બાકી છે। જોઈએ વિદ્યાર્થી મિત્રો, સમજતા છે, માનવ વિકાસ, માનવ વિકાસ અહેવાલના અહેવાલ મુજબ પ્રથમ 5 દેશના માનવ વિકાસ આંક સાથે માનવ વિકાસ આંક સાથે સરખામણી કરીએ તો, સરખામણી કરીએ તો ભારતે આ નિર્દેશકોના ક્ષેત્રમાં, આ નિર્દેશકો ના ક્ષેત્રોમાં, આ નિર્દેશકો એટલે કયા, તો કે આરોગ્ય, જો આપણે પ્રથમ 5 દેશો છે, પ્રથમ 5 દેશો આપણે ભણી ગયા છે, કયા કયા છે, નોર્વે, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ, ડેનમાર્ક અને નેધરલેન્ડ, આ જે 5 પ્રથમ દેશો છે, જો એની સાથે આપણે કમ્પેરીઝન કરીએ એટલે કે સરખામણી કરીએ તો ભારતે હજી સુધી એમના બરોબરી કરવા માટે ઘણી બધી લાંબી મંઝિલ કાપવાની બાકી છે ભાઈ, ઘણો બધો આપણે પ્રયત્ન કરવો પડશે ત્યારે જ આપણે એમાં આગળ વધી શકીએ। ખાસ આપણે વાત કરીએ તો જે માનવ વિકાસ છે એ માનવ વિકાસને કોઈ ભૌતિક સાધનો સાથે સંબંધ નથી,
मानव विकास ने कोई भौतिक साधनों साथे संबंध नहीं, परंतु जो यहाँ पे समझ लिए कि भाई मानव विकास अबे आपके पास बिल्डिंग होय सरस बाजार बराबर सरस बाजार में ग्राउंड होय पैसा होय तो एनी साथे शु मानव विकास संकळायेलो छे आपणे आगळ वात करी हती कि आर्थिक विकास थी मानव विकास मात्र थई शके नहीं बराबर मात्र आवक वधवाथी मानव विकास थई शके नहीं तेनी साथे जीवन धोरणमां पण बदलाव आवो जरूरी छे એનો યોગ્ય રીતે ઉપયોગ થવો જરૂરી છે તો માત્ર ભૌતિક સાધનો સાથે એનો સંબંધ નથી કે ભાઈ બિલિંગ વધી ગયું પૈસા વધી ગયા તો માનવ વિકાસ થઈ ગયો એવું નથી પરંતુ માનવ વિકાસને માનવ વિકાસને પરંતુ માનવ વિકાસને સજીવ मानव संपदा सजीव मानव संपदा साथे संबंध छे संबंध छे परंतु मानव विकास ने कोनी साथे संबंध छे सजीव मानव संपदा सजीव એટલે જે જીવે છે તેવો मानव संपदा मानव संपत्ति બરાબર તો મતલબ કે માનવ વિકાસ એટલે ભૌતિક બાબતોના વિકાસથી કાઈ ફેર પડતો નથી પરંતુ સાથે સાથે જ્યારે સજીવ માનવ સંપદાની અંદર જીવન ધોરણની અંદર ગુણવત્તામાં સુધારો થાય તે તંદુરસ્ત રહે શિક્ષિત બને અને એની આવકમાં વધારો થાય ત્યારે એમ કહી શકાય કે માનવ વિકાસ થયો ત્યાં સુધી માનવ વિકાસ થયો એમ કહી શકાય નહીં આપણે ખાસ વાત કરી વિદ્યાર્થી મિત્રો જોઈએ કે ભાઈ માનવ વિકાસ સામે કેટલાક પડકારો છે માનવ વિકાસ સામે માનવ विकास सामे कितना प्रकार छे तेना पर विशेष ध्यान दोरायो छे क्या बोलते हैं मानव विकास सामे कितना प्रकार छे चैलेंज छे અને એના ઉપર આપણે કોઈ એક ખાસ ધ્યાન દોરવામાં આવ્યું છે તો આપણે જોઈએ કે માનવ વિકાસ સામે કયા કયા પડકારો છે તો આપણે કહીએ કે માનવ વિકાસ સામે પહેલું સ્વાસ્થ્ય પહેલું કયું સ્વાસ્થ્ય એટલે કે આરોગ્ય પહેલો પડકાર આરોગ્ય મેં તમને કહ્યું છું અગાઉ પણ આપણે વાત કરી છે કે જે દેશનો યુવા જે દેશનો બાળક આરોગ્ય રીતે તંદુરસ્ત હોય દેશ પણ તંદુરસ્ત હોય જે દેશમાં બીમારી વધારે હોય તે દેશ પણ કેવો હોય માયકાંગળો જ હોય એટલે પહેલો પડકાર કયો તો કે આરોગ્ય જળવાઈ રહેવું જોઈએ અને આપણે જાણીએ છીએ કે કોરોનાના કારણે આપણે જોઈએ પૂરા દેશમાં અને વિશ્વમાં આપણે વાત કરીએ તો ત્યારે આરોગ્ય ઉપર ઘણું ધ્યાન કેન્દ્રિત થયું છે બીજું જોઈએ લૈંગિક સમાનતા લિંગ સમાનતા એટલે શું લિંગ આપણે એ જાણે પુલિંગ સ્ત્રી એટલે એમ કહી શકાય સ્ત્રી પુરુષ સમાનતા સ્ત્રી પુરુષ સમાનતા આપણે જાણીએ છે કે ગાડીને જેમ બે ટાયર હોય એમ આપણા સમાજમાં આ બે પાસા છે મહત્વના છે સ્ત્રી અને પુરુષ બંને વચ્ચે બેલેન્સ જળવવું જરૂરી છે પરંતુ આપણે પહેલા શું હતું બંને વચ્ચે ભેદભાવ હતા એના કારણે આપણે જાણીએ છીએ કે જે લિંગ પ્રમાણ છે એ લિંગ પ્રમાણમાં પણ ઘણો તફાવત છે કે 1000 પુરુષો ભારતમાં 940 સ્ત્રીઓ છે અને ગુજરાતની વાત કરીએ તો 1000 પુરુષો ભારતમાં ગુજરાતમાં માત્ર 918 સ્ત્રીઓ છે મતલબ બેલેન્સ જો કેવું છે બરાબર નથી અસમાનતા છે કે તો બંને વચ્ચે સમાનતા લાવવા માટે એક મહત્વની બાબતની વાત કરવામાં આવી છે આ બીજો પ્રકાર છે અને ત્રીજો પ્રકાર એટલે મહિલા સશક્તિકરણ મહિલા સશક્તિકરણ હવે મહિલાઓ છે એ જાગૃત બને અને ઉન્નતિ માટે કાર્ય કરે
અને એના માટે અલગ અલગ કાર્યક્રમો હાથ ધરવામાં આવે, એના માટે અલગ અલગ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે, એના માટે મહિલા સશક્તિકરણ છે ખૂબ મહત્વનું છે. બરાબર, કારણ કે આપણે જાણીએ કે પુરુષ પ્રધાન દેશ આપણો અત્યાર સુધી હતો, પરંતુ મહિલાઓનું પણ એટલું જ યોગદાન છે. તો એ પણ સશક્ત બને, સશક્ત સશક્ત એટલે કેપ્ટન બને, એ માટે મહિલા સશક્તિકરણ. તો આ ત્રણ મહત્વના પડકાર છે. કોની સામે? માનવ વિકાસ સામે. માનવ વિકાસ સામે વાત કરીએ કે ત્રણ મહત્વના પડકારો છે. પહેલું કયું? સ્વાસ્થ્ય આરોગ્ય. બીજું લૈંગિક સમાનતા એટલે કે સ્ત્રી પુરુષ સમાનતા. અને ત્રીજું મહિલા સશક્તિકરણ. અત્યારે આ વિડીયો લેક્ચર અંદર આપણે પ્રથમ જે પડકાર છે એના વિશે વાત કરવાની છે, જેમાં પ્રથમ પડકાર કયો છે? તો કે સ્વાસ્થ્ય એટલે કે આરોગ્ય. પહેલો પડકાર છે આરોગ્ય. એના ઉપર તો ચાલે નહીં એમ કહી શકાય કે સ્વાસ્થ્ય છે એ જીવનની મહામૂલ્ય અથવા કિંમતી મૂડી છે દરેક માટે. માસ્ક પહેરવું, જાહેરમાં એકબીજાથી અંતર જાળવવું, બરાબર,
જરૂર સિવાય ઘરની બહાર નીકળવું નહીં અને ટોળામાં ક્યારે ઊભા રહેવું નહીં. આનો ઉપયોગ આપણે તે કરીએ છીએ. કેમ આવી આરોગ્ય નીતિ બનાવી? કારણ કે આપણે જાણીએ છીએ કે આ રોગ છે એ બીજા સંપર્કથી ફેલાય છે. તો એવી જ રીતે આપણે વાત કરીએ કે ભારત સહિતના વિકસિત દેશોને આરોગ્ય નીતિઓએ વસ્તી વૃદ્ધિ સામાન્ય રોગો કુપોષણ અપંગતા એઇડ્સ જેવા ચેપી રોગો માનસિક રોગો અને તેને સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આપણે વાત કરીએ વિદેશ મિત્રો, ભારત સાથે જે અન્ય વિકસતા દેશો છે આ દેશોએ પણ જે નવી આરોગ્ય નીતિઓ અમલમાં મૂકી પોતાના દેશના સ્વાસ્થ્ય માટે જે નવી આરોગ્ય નીતિઓ અમલમાં મૂકી એમાં ખાસ બે કઈ બાબતો ઉપર ધ્યાન દોર્યું છે? તો કે વસ્તી વૃદ્ધિ. સ્વાભાવિક છે કે જે દેશમાં વસ્તી વધારો હોય તે દેશમાં દરેકને પોતાની જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડી શકાય નહીં, બરાબર છે? જેના કારણે ઘણી સમસ્યાઓ છે એ ઊભી થાય છે. તો ખાસ વસ્તી વૃદ્ધિ ઉપર એટલા માટે આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં વસ્તી નિયંત્રણમાં રાખવા માટે અમે બે અને અમારા બે કાર્યક્રમ અમલમાં છે, પણ એનો અમલ માત્ર કાગળમાં થાય છે, બરાબર? કેમ? નિરક્ષરતા ઊંચી હોવાના કારણે આવી માહિતીઓ સામાન્ય લોકો સુધી પહોંચી શકતી નથી, એ કુટુંબ નિયોજનના ખ્યાલને અપનાવી શકતા નથી. એટલે આપણે જાણીએ છીએ કે વિશ્વમાં સૌથી વધારે ચીન, એના પછી તો આપણે આવીએ જ છીએ. અને આમને આપણે શું તો 2021ની ખબર નથી હોતી, કદાચ બની શકે કે ફર્સ્ટ બની જઈએ. ઓકે, તો ખાસ વસ્તી વૃદ્ધિ ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે. ત્યારબાદ વાત કરીએ તો કે સામાન્ય રોગો, જે સામાન્ય બીમારીઓ છે એના ઉપર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. કુપોષણ, ખાસ ગરીબો સ્ત્રીઓ અને બાળકોની અંદર સૌથી વિશેષ જોવા મળતી તકલીફ હોય ને તો એ છે કુપોષણ. પૂરતું પોષણ ન હોય, વિટામિન, પ્રોટીન, આયોડિન આ બધા ખામીઓ હોય છે, એના કારણે નાના મોટા રોગોથી અવારનવાર પીડાતા હોય છે. તો એ કુપોષણ. અપંગતા, એક વિકલાંગતાની આપણે વાત કરીએ તો એ કોઈ બીમારી નથી, પરંતુ એમને સક્ષમ બનાવવા માટે, એ પણ આપણા માટે એમને કેપેબલ બનાવવા માટે, આર્થિક રીતે અથવા તો કોઈ સામાજિક રીતે પોતાનો સાથ જાળવી શકે એ માટે એમને તૈયાર કરવા માટે પણ એમના તરફ ધ્યાન દોરવું જરૂરી છે. એઇડ્સ, આપણે જાણીએ છીએ કે એઇડ્સ એક ચેપી રોગ છે, જે એક વ્યક્તિને થયો હોય તો એનું બ્લડ છે એ અન્ય વ્યક્તિની સાથે સંપર્કમાં આવે, અન્ય વ્યક્તિના બ્લડમાં એકબીજાને હાથ મિલાવવાથી, સાથે રહેવાથી એમ એઇડ્સ ફેલાતો નથી. એઇડ્સનો ફેલાવાનું કારણ શું છે કે ભાઈ કોઈ વ્યક્તિને એઇડ્સ હોય એનું લોહી છે એ અન્ય વ્યક્તિના લોહીના સંપર્કમાં આવે જેનાથી એઇડ્સ છે ફેલાય છે, બરાબર છે? તો આ જે ચેપી રોગ છે, ત્યારબાદ માનસિક રોગો. માનસિક એટલે ડિપ્રેશન. અમે આપણે જાણીએ છીએ, તમને ખબર છે કે આપણે એક અભિનેતા સુશાંત સિંહ રાજપૂત, એમણે જે આત્મહત્યા કરી અને એમાં કહેવાય છે કે ભાઈ ઘણા સમયથી માનસિક તકલીફથી પીડાતા હતા અને એના કારણે આત્મહત્યા કરી. જો માનસિક રોગો પણ ખરેખર એમ કહે કે ઘાતક છે, તો માનસિક રોગો અને તેને સંબંધિત મુદ્દાઓ પર ખાસ દરેક દેશોએ પોતાની આરોગ્ય નીતિને ધ્યાનમાં રાખીને શું કર્યું છે? ધ્યાન કેન્દ્રિત કર્યું છે, મતલબ એને ધ્યાનમાં લીધું છે. કે આપણે એક સામાન્ય વાત કરીએ કે કોઈ દેશ છે એ પોતાના આરોગ્ય ક્ષેત્રે જે ખર્ચ કરે છે એ માત્ર જીવનની ગુણવત્તા સુધારવા માટે જ હોય છે એવું નથી, પરંતુ તમામ માનવોના જીવન ધોરણને સુધારવા માટેનું અથવા તો માનવ સંસાધન માટેનું એક મહત્વનું રોકાણ છે. ખાસ એને જોઈ દેજો મિત્રો. વિદ્યાર્થી મિત્રો, આરોગ્ય ક્ષેત્રે
जीवन नी गुणवत्ता सुधारवा पूरतो नथी, सुधारवा पूरतो ज नथी, परंतु मानव संसाधन माटे एक रोकाण छे। शू छे? रोकाण, બરાબર। તો ભાઈ આરોગ્ય ક્ષેત્રે જે ખર્ચ થાય છે, આપણે જો સરકાર આરોગ્ય પાછળ કેટલો બધો ખર્ચ કરે છે, નવી નવી દવાઓ લાવે છે, નવા નવા એમ કે હોસ્પિટલ ખોલે છે, દવાખાના ખોલે છે, આપણે જાણીએ છીએ કે કોરોનાની અંદર જે મહામારી છે એમાં કોઈ દવાખાનાની અંદર કોઈ ગરીબ વ્યક્તિને આનો ભોગ ન બને, એટલા માટે આપણે જાણીએ છીએ લાખ દોઢ લાખ રૂપિયાનો ખર્ચો એ વ્યક્તિ પાસે સરકાર કરે છે। શા માટે આ સરકાર આરોગ્ય પાસે એટલો ખર્ચો કરે છે? દર વર્ષે તમે જાણો છો કે પોલિયોના રસીકરણ છે, ટીપાઓ છે, એ ઘરે ઘરે જઈને પીવડાવે છે। દો બુંદ જિંદગી કી, દો બુંદ જિંદગી કી। ગયા વર્ષે આપણે જાણીએ છીએ, બરાબર, કે પેલી નૂર બીબી અને ઓરી માટેના જે રસી છે એ આપી ગયા। શા માટે હોય? શું કામ એટલો ખર્ચો કરે છે? તો એ જે ખર્ચ છે એ માત્ર જીવનની ગુણવત્તા સુધારવા પૂરતો નથી, માત્ર જીવનને આપણું સ્વાસ્થ્ય સારું રહે એટલા માટે નથી, આપણે તાજા મજા રહીએ, હૃષ્ટ પૃષ્ટ રહીએ એટલા માટે નથી, પરંતુ એ માનવ સંસાધન માટેનો એક રોકાણ છે। માનવ પણ એક સંસાધન છે, આપણે આગળ વધી ગયા છે। સંસાધનનો અર્થ કોઈ વસ્તુ છે એનો પોતાની જરૂરિયાત માટે ઉપયોગ કરવામાં આવે ત્યારે સંસાધન બને છે, તો એ માનવ પણ એક સંસાધન છે। જેમ કે આપણે ઉત્પાદનના સાધનોની અંદર ભણી ગયા હતા, ચાર સાધનો હતા, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન। જમીન છે કુદરતી છે, મૂડી છે આપણે જાણીએ છીએ કે માનવ સર્જિત સાધન છે, શ્રમ છે સજીવ સાધન છે, સજીવ માનવ, તો માનવનો પણ, તો જો માનવ સ્વાસ્થ્યની રીતે સારો હશે તો એ દેશના વિકાસમાં પોતાનો યોગ્ય ફાળો આપી શકશે, એ માટેનું એક રોકાણ છે। રોકાણ એટલે ખબર પડે ભાઈ, પૈસા રોકવા। આપણે કોઈ વ્યવસાય શરૂ કરીએ તો એમાં પૈસા રોકીએ ને બનાવવા માટે, તો આપણે ખર્ચ કર્યો નહીં, આપણે શું કહીશું, મેં રોકાણ કર્યું મારા વિકાસ માટે। એમ સરકાર પણ આરોગ્ય પાછળ જે ખર્ચ કરે છે માત્ર જીવનની ગુણવત્તા પૂરતો નહીં, પરંતુ માનવ સંસાધન માટેનું એક રોકાણ છે। આપણે આગળ વાત કરીએ, આના ઉપરથી આપણે કહી શકાય કે ભારત આરોગ્ય ક્ષેત્રે પ્રગતિ સાધી રહ્યું છે। ભારત આરોગ્ય ક્ષેત્રે પ્રગતિ સાધી રહ્યું છે। આજે આપણે વાત કરી કે આરોગ્ય ક્ષેત્રે ભારતે ઘણા બધા એમ કહી શકાય પ્રયત્નો કર્યા છે, જેના દ્વારા આપણે કહીએ ઉપરાંત જોઈએ કે ભાઈ ઘણા બધા રસી કાર્યક્રમો, બરાબર ને, વાત કરીએ કે ભાઈ રસી કાર્યક્રમો, રસીકરણ ના કાર્યક્રમો દ્વારા આપણે એમ કહીએ કે રસીકરણના કાર્યક્રમ દ્વારા ઓપીવીની રસી આપવામાં આવે છે। શા માટે ઓપીવીની રસી આપવામાં આવે છે? ખાસ વાત કરીએ તો ઓપીવીની રસી શેના માટે? તો પોલિયો માટે આગળ જોઈએ, ઓપી પછી કઈ આવે? તો કે બીસીજી શેના માટે? ક્ષય માટે, બરાબર। ઓપીવી છે એ શેના માટે આપવામાં આવે છે? તો પોલિયો માટે, આપણે જાણીએ છીએ પોલિયોની રસી આપવામાં આવે છે, ત્યારબાદ બીસીજીની રસી આપવામાં આવે છે જે ક્ષયના રોગ માટે આપવામાં આવે છે, ત્યારબાદ હિપેટાઇટિસ જે હિપેટાઇટિસની જે રસી આપવામાં આવે છે, સોરી હિપેટાઇટિસ બીની જે રસી આપવામાં આવે છે તેની વાત કરીએ તો કે ઝેરી ગમળા માટે હિપેટાઇટિસ બી, જે ઝેરી કમળો હોય તો એના માટે રસી આપવામાં આવે છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો કે ડીપીટી છે, ડીપીટી જે ડીપીટી ની રસી છે એની આપણે વાત કરીએ તો ડિફ્થેરિયા ડિફ્થેરિયા
मोटी उधरस उधरस अने धनुर मारे अने M M R जे पूरी मारे आउ प्रांत अपने बात करिए तो टाइप फोर विरोधी रसी हो टाइप फोर विरोधी रसी हो गए बालकों ना आरोग्य माँ सुधारो करियो तथा बाल मृत्यु दर बाल मृत्यु दर पर घटियो खास अपने बात करें विद्यार्थी मित्रों के भारत के अंदर रसीकरण कार्यक्रम द्वारा आपने जानिए चाहिए कि सरकार द्वारा रसीकरण कार्यक्रम उच्च अमल में मुकाया चाहे जेमा आपने बात करें ओपीवीडी रसी चाहे ओपीवीडी रसी से नमाज़ को हम आवाज़ बोलियो माने तो बारे खास याद रखवानो छे कई रसी कया कई बीमारी माटे उपयोग में लेवामां आवे छे तो ओपीवी नी रसी छे पोलियो माटे आપવામાં આવે છે એવી જ રીતે બીસીજી ની રસી છે એ શયના રોગ માટે આજે આપણે જાણીએ છીએ ત્યારબાદ એમ કે હિપેટાઇટિસ છે તો હિપેટાઇટિસ બી છે કે જેરી કમળો થયો હોય તો એના માટે આ રસી આપવામાં આવે છે ત્યારબાદ ડીપીડી તો કે ડેપ્થેરિયા મોટી ઉધરસ અને ધનુર જેવી તકલીફો હોય તો એના માટે આપવામાં આવે છે અને એમએમઆર જે ઓરી જેવી બીમારીઓ છે એના માટે આ રસીઓ આપવામાં આવે છે તો ખાસ આપણે વાત કરી કે જે રસીકરણ કાર્યક્રમ દ્વારા બાળકો છે એને જે આરોગ્યમાં સુધારો થયો છે પહેલા જે ઓરી છે ત્યારબાદ આપણે કે પોલિયો જે શરીર છે આ બીમારીઓ બાળકને બાળપણથી જ હતી અને એના કારણે બાળકો બાળપણમાં જન્મતાની સાથે અથવા તો થોડાક સમયમાં મૃત્યુ પામતા તો આ રસીઓના કારણે કહી શકાય કે બાળકોના આરોગ્યમાં સુધારો થયો છે પણ સાથે સાથે બાળ મૃત્યુ દરમાં પણ ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ખાસ જોઈએ કે ભાઈ આ જે રસી કાર્ય રસીકરણ કાર્યક્રમ છે એના દ્વારા જે કેટલી બીમારીઓ થઈ શીતળા છે એમ કહે છે કે ઓરી છે રક્તપિત્ત છે ક્ષય છે બરાબર પોલિયો છે આ બધી બીમારીઓને આપણે શું કર્યા જળ મૂળમાંથી નિર્મૂળ કરી નાખ્યું રસીકરણ કાર્યક્રમને કારણે રસીકરણ કાર્યક્રમને લીધે ભારતમાં શીતળા ઓરી રક્તપિત્ત અને પોલિયો જેવી પોલિયો જેવી બીમારી બીમારી જળ મૂળમાંથી કાઢી શક્યા છે રસીકરણ કાર્યક્રમને લીધે ભારતમાં કે આપણે વાત કરીએ તો કે શીતળાની બીમારી છે ઓરી રક્તપિત્ત અને પોલિયો જેવી જે તકલીફો છે એને આપણે જળ મૂળમાંથી મતલબ તેને સાવ નિર્મૂળ બરાબર કે આ પ્રકારની બીમારીઓ ખાસ જોવા મળતી નથી બિલકુલ બંધ થઈ ગઈ હોય આવી બીમારીઓ બાળકોની અંદર કે કોઈની અંદર પણ જોવા મળતી નથી તો ખરેખર આ એક ભારતે આરોગ્ય ક્ષેત્રે સાધેલી એમ કહી શકાય કે પ્રગતિ જોઈ શકાય છે ખાસ અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો કે અહીંયા આપણે વાત કરી કે ભાઈ ખાસ એક વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓરી નહીં પરંતુ પ્લેગ જેવી બીમારીઓ છે એને આપણે જળમૂળમાંથી નિર્મૂળ કરી નાખી છે ખાસ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે ભારતની અંદર જે બીમારીઓ છે એની સામે આજે કેટલીક ઝુંબેશ ખાસ આપણે વાત કરીએ તો કે આયોડિન વિટામિન અને લોહ તત્વ ની ઝુંબેશ ચલાવી રહ્યા છે
ખાસ દેશની અંદર આપણે વાત કરીએ તો કે આયોડિન કે ભાઈ આયોડિન ની ઉણપથી પણ આપણે કહી કે ઘણી બધી રોગ જેમ કે ગોઈટરનો રોગ જે આપણે જાણીએ છીએ કે આયોડિન ના કારણે ગોઈટરનો રોગ છે વિજ્ઞાનમાં તમે ભણી ગયા છો એ થાય છે તો ખાસ આપણે જાણીએ છીએ કે મીઠું છે એ આયોડાઇઝ હોય તો આયોડિન આપણે યોગ્ય પ્રમાણમાં મળી રહે છે ત્યારબાદ આપણે જાણીએ છીએ કે વિટામિન છે એ પણ આપણા માટે ખૂબ જરૂરી છે અને લોહ તત્વ બરાબર એટલે કે આયર આયરની પણ ખૂબ જરૂર છે તો આના માટે લોકોને જાગૃત કરવા માટે ઝુંબેશ છે એ ચલાવી રહ્યા છે આ ઉપરાંત પણ વાત કરીએ તો કે ઓરી અછબડા ડેન્ગ્યુ કોલ્ડ મધુપ્રમેહ એટલે આપણે ખાસ વાત કરીએ ડાયાબિટીસ ત્યારબાદ આપણે જોઈએ કોલેરા કેન્સર અને હૃદય રોગ સામે નિયંત્રણ લાવી શક્યા છે કે અમુક રોગો છે ને આપણે જળમૂળમાંથી કાઢી નાખે અમુક રોગોને આપણે જળમૂળમાંથી કાઢી નાખ્યા છે અને જ્યારે બાકીના જે ઘણા બધા રોગો છે એની સામે આપણે શું કરી શક્યા છે નિયંત્રણ લાવી શક્યા છે જેમ કે આપણે ઓરી અછબડા પેલા બાળકોને નાના હતા ત્યારે નીકળતા ઓરી અછબડા તો એકવાર નીકળે છે બરાબર તો ઓરી અછબડા ડેન્ગ્યુ કોલ્ડ મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ બરાબર ત્યારબાદ કોલેરા કેન્સર હૃદય રોગ આ બધા જે બીમારીઓ છે જેની પહેલા દવા ન હતી એની આજે ઘણી બધી આપણે દવા લાવી શોધી લીધી છે અને એના ઉપર નિયંત્રણ લાવી શક્યા છે મતલબ એને કંટ્રોલમાં લઈ શક્યા છે એની આજે દવા થઈ શકે સારવાર થઈ શકે છે જેના કારણે શું થયું તો જેના લીધે માનવી સ્વસ્થ તંદુરસ્ત અને લાંબુ જીવી શકે છે કે બીમારીઓ સામે પહેલાના સમયમાં ખાસ આપણે જાણીએ છીએ કે ભાઈ બીમારીઓ છે એની કોઈ દવા ન હતી એના કારણે લોકોનું મૃત્યુદર વધારે હતું બરાબર તો આજે શું થયું છે તો આજે આ બધી બીમારીઓ સામે નિયંત્રણ લાવી શક્યા હોવાથી નવી સારવારની પદ્ધતિઓ શોધાની હોવાથી એમ કહી શકાય કે માનવી સ્વસ્થ હેલ્ધી તંદુરસ્ત અને એમ કહી શકાય કે લાંબુ જીવન જીવી રહ્યો છે જેથી જન્મદર મૃત્યુદર અને પ્રજોત્પત્તિને નીચું લાવવાનું લક્ષ્ય
ભારતના કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં પ્રજોતૃપિ મતલબ કે બાળકોનો જન્મદર છે ખૂબ જ ઊંચો છે, બાળકોનો જન્મદર કેવો છે ખૂબ જ ઊંચો છે, એને નીચે લાવવા માટેનો લક્ષ્ય છે એ નક્કી કરવામાં આવ્યો છે અને એની સામે સરકાર સતત પ્રયત્ન કરી રહ્યા છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપજો કે આ સાથે આપણે વાત કરીએ તો કે પાણીજન્ય રોગો છે, આજે આપણે જોઈએ કે પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે, એના કારણે પ્રદૂષણમાં વધારો થવાના કારણે પાણીજન્ય રોગો છે, શ્વસનના રોગો છે, બરાબર છે, કુપોષણના રોગો છે, એની સમસ્યા છે, એની મુશ્કેલીઓ વધી રહી છે. પાણીજન્ય રોગો, પાણીજન્ય રોગો, શ્વસન રોગો, શ્વસન રોગો અને કુપોષણને લીધે પ્રદૂષણ વધ્યું છે, જેના કારણે પાણી ગંદુ પાણી પીવાથી કોલેરા ઝાડા ઉદી જેવા રોગો થાય, શ્વસનના રોગો છે, આપણે થોડુંક દોડીએ કે હાફી જઈએ છીએ, શ્વાસ ચડવા મળે છે, આવા રોગો છે, અને જે કુપોષણના કારણે પૂરતું પોષણ ન મળવાના કારણે જે બીમારીઓ થાય છે, આ જે મુશ્કેલીઓ છે એ આરોગ્યમાં વધારી રહી છે. આપણે ખાસ વાત કરીએ કે બાળકો અને સ્ત્રીઓ, બાળકો અને સ્ત્રીઓને અપૂરતું પોષણ, અપૂરતું પોષણ એટલે કુપોષણ, પૂરતું પોષણ ન મળે શું કહેવાય કુપોષણ, અપૂરતું પોષણ, પછી એમ કહીએ કે વિટામિનની ખામી, ખનિજ, મૂળભૂત ખનિજ તત્વો, મૂળભૂત અધૂરો રહે છે, અધૂરો રહે છે, તેના માટે કુપોષણ અને વિટામિન પ્રોટીનની ખામી મુખ્ય જવાબદાર છે. ખાસ આપણે વાત કરીએ કે બાળકો અને સ્ત્રીઓ છે એને પોષણની જરૂર વધારે હોય, વિટામિનની જરૂર વધારે હોય છે, તો ખાસ બાળકો અને સ્ત્રીઓ છે એમાં અપૂરતું પોષણ એટલે કે કુપોષણ, વિટામિનની ખામી, મૂળભૂત ખનિજ તત્વો છે તેની ખામી અને પ્રોટીનની જે ઉણપ છે, ઉણપ એટલે ઓછી, બરાબર, જે પ્રોટીન એને પૂરતું મળતું નથી તેના કારણે એમનો વિકાસ છે એ કેવો રહે છે, અધૂરો રહે છે. કેવો રહે છે, અધૂરો રહે છે, એમનો પૂરેપૂરો વિકાસ થઈ શકતો નથી. તેથી ખાસ આપણે વાત કરીએ તો કે કુપોષણ છે, વિટામિન છે, પ્રોટીનની ખામી છે, તેને એમ કહી શકાય કે મુખ્ય જવાબદાર છે, આ બધી ખામી છે એ મહત્વની જવાબદાર છે, તો તેને દૂર કરવા માટે પ્રયત્ન કરવા ખૂબ જરૂરી છે. સાથે સાથે આપણે વાત કરીએ કે પર્યાવરણીય પ્રદૂષણને કારણે પર્યાવરણીય પ્રદૂષણ ને લીધે અન્ય મુશ્કેલી તથા રોગો ઉત્પન્ન થઈ રહ્યા છે. પર્યાવરણીય પ્રદૂષણને લીધે આપણે વાત કરીએ ઘણી બધી મુશ્કેલીઓ વધી રહી છે, ગંદકી વધી રહી છે, એ તો છે જ, એ તો વિકાસમાં પડકારરૂપ છે જ, પણ સાથે સાથે નવા રોગો પણ ઉત્પન્ન થાય છે. જેમ કે આપણે અત્યારની જ વાત કરીએ છીએ, આજે છે કયો કોરોના, બરાબર, કાંઈ ન હોય તેમ હોય કોરોના, તો આના કારણે પછી આપણે કહીએ કે શહેરમાં ગીચ વસ્તી, શહેરની અંદર જે શહેર દિવસે દિવસે મોટું થઈ રહ્યું છે, તો શહેરીકરણના કારણે ગીચ વસ્તી ઊભી થાય છે,
જેનાથી ગંદા વસવાટો પેદા થાય છે અને નવા રોગો અથવા નવા પડકારો સામે ઊભા થઈ રહ્યા છે. શહેરીકરણના ગીચ વસવાટો ને લીધે આરોગ્ય ક્ષેત્રે નવી સમસ્યા ઊભી થઈ છે. ગીચ વસવાટોના કારણે આપણે કહીએ શહેરની અંદર ગીચ વસવાટો ઊભા થયા. ગીચ વસવાટોના કારણે બધાને યોગ્ય મકાન રહેઠાણ મળતું નથી, જેના કારણે ગંદા વસવાટો ઊભા થાય છે. ઉપરાંત શહેરનો જે ગંદો કચરો છે કે ઉદ્યોગોનો જે કેમિકલ વાળો કચરો છે જ્યાં ત્યાં છોડવામાં આવે છે, જેના કારણે ગંદગી છે એ ભરપૂર એટલે કે ભરપૂર માત્રામાં વધે છે અને એના કારણે આરોગ્ય ક્ષેત્રે જે નવી નવી સુવિધા મળે છે એ પૂરી પડતી નથી. જો આરોગ્ય ક્ષેત્રે નવી સમસ્યા ઊભી થાય એટલે કે ભાઈ વસ્તી વધે એ પ્રમાણમાં જે આરોગ્ય સુવિધા છે એ પ્રમાણ તરફ વધવાની નથી, એટલે આરોગ્ય ક્ષેત્રે તરફ શું થયું તો કે નવી સમસ્યાઓ પેદા થાય છે. આ બધી સમસ્યાઓને પહોંચી વળવા માટે આ બધી સમસ્યાઓને પહોંચી વળવા યોગ્ય આયોજન જરૂરી છે તથા નવા પડકાર માટે તૈયાર રહેવું પડશે. કે આ બધી સમસ્યાને પહોંચી વળવા માટે યોગ્ય આયોજનની જરૂર છે, યોગ્ય પગલાં ભરવાની જરૂર છે, યોગ્ય કાર્યક્રમોને અમલ કરવાની જરૂર છે. અને આપણે જોઈએ છીએ કે જેમ જેમ વિકાસ સાથે રહ્યા છે તેમ તેમ નવી નવી સમસ્યાઓ છે એ પણ આવતી રહી છે. એક સમય આપણે જાણીએ છીએ કે પહેલાના જે બીમારીઓ હતી એ જડમૂળમાંથી નિર્મૂળ કરી ચૂક્યા છે, પરંતુ આપણે જાણીએ છીએ કે ડેન્ગ્યુ છે, કોલેરા છે, ટાઇફોઇડ છે, મલેરિયા છે, ઘણી નવી બીમારીઓ અત્યારે આપણે જોઈએ નવી નવી બીમારીઓ આવે છે. હમણાં અત્યારે વાત કરીએ આપણે કોરોના, જે ક્યારેય ન સાંભળી હોય એવી બીમારીઓ અત્યારે આવી રહી છે. તો આ બધા જે નવી બીમારીઓ આવી રહી છે, નવા જે પ્રશ્નો સમસ્યા ઊભી થઈ રહી છે તેની સામે આ ચેલેન્જ છે, પડકાર છે, તેની સામે લડવા માટે આપણે તૈયાર રહેવું પડશે. અને એના માટે દરેક એમ કહીએ કે યોગ્ય આયોજન જો કાર્ય કરવું પડશે. આપણે વાત કરીએ છીએ કે હમણાં આપણે જાણીએ છીએ 3 મહિનાથી લોકડાઉન અને અત્યારે અનલોક જે ચાલી રહ્યું છે અને આપણે જાણીએ છીએ શા માટે છે તો કોરોનાના કારણે વારંવાર સરકાર દ્વારા મેસેજ આપવામાં આવે છે. ફોન તમે કરો તો પેલા કોલા બેની જ બોલે કે અત્યારે જે કોરોનાની મહામારી છે એના કારણે તમારે માસ્ક મોઢે પહેરવું, છતાંય કેટલાક લોકો છે એ શું કરે છે, મન ફાવે તેમ કરે છે, રેડિયાર ક્રોધની છે અને એ લોકો સંક્રમિત થાય છે અને અન્ય લોકો સુધી કોરોનાના ચેપને પહોંચાડવાનું કાર્ય કરે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, એક મેસેજ અથવા એક સંદેશ આપણા વિષયને ધ્યાનમાં રાખીને કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જો બહાર નીકળો તો મોટા ઉપર માસ્ક પહેરો અને પૂરતી તકેદારી, સેનિટાઇઝર જેવી સુવિધાઓ છે, હેન્ડવોશ છે વગેરે કરતા રહો તો જ આવી બીમારી સાથે ટકી શકાશે અને તો જ આપણું આરોગ્ય સારું રહેશે. આપણે સ્વસ્થ તો દેશ પણ સ્વસ્થ. ખાસ આના વિશે વિચારો અને ધ્યાન આપો અને અન્ય વિગતે માહિતી મેળવો.